તો ચોમાસાને લઈને ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે સામાન્યથી ઓછો વરસાદ રહી શકે છે સમગ્ર દેશમાં છન્નું ટકા વરસાદ પડી શકે છે હવામાન વિભાગ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે ગુજરાતમાં છન્નું ટકા અથવા જે રીતે કહી શકાય કે સમગ્ર દેશમાં છન્નું ટકા અથવા તેનાથી વધુ વરસાદની જે આગાહી છે ગુજરાતમાં પણ છન્નું ટકા અથવા તેનાથી ઓછા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે અલ્લીનોમાં ફેરફાઈ રહ્યા છે લાનીનો કન્ડિશન આ પ્રકારની પણ સૂચના અપાઈ છે જુલાઈથી અસર દેખાડશે અલ્લીનો તો જે રીતે ચોમાસાને લઈને પણ આગાહી કરવામાં આવે છે પૂરી ભારત में જૂન से सितंबर કે અંદર જો बारिश होने वाला है वो लॉन्ग पीरियड एवरेज का 96 परसेंट होने का पूर्वानुमान किया जा रहा है विंटर में आप देखे होंगे कि लानिना कंडीशन ऑफ टू फेब्रुआरी प्रिवेल कर रहा था जो कि इक्वेटोरियल पैसिफिक ओशन का सी सरफेस टेम्परेचर के ऊपर आधारित है अभी वो लानिना कंडीशन चेंज होते हुए एक न्यूट्रल कंडीशन में परिणत हो गया यानी अभी ना ये लानिना है ना ये एलिनो है मगर जो मॉडल्स का पूर्वानुमान है जिसके हिसाब से मानसून सीजन के दौरान न्यूट्रल कंडीशन से एलिनो कंडीशन इवॉल्व होने का पूर्वानुमान किया जा रहा है और मोस्ट प्राइवली ये जुलाई महीने के आसपास डेवलप होने का पूर्वानुमान किया जा तो रहा है तो पूर्णेश मोदी वकील साथ कोर्ट पहुंचा हो राहुल गांधी मानहानी केस में जवाब रजू कर પડકાર્યો હતો કોર્ટે પુણે મોદીને જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો પુણેના વકીલ કોર્ટમાં જવાબ રજૂ કરશે પુણેશ મોદી વકીલ સાથે કોર્ટ ખાતે પહોંચ્યા છે રાહુલ ગાંધી માનહાની કેસમાં તેઓ જવાબ રજૂ કરશે રાહુલ ગાંધીએ ચુકાદાને પડકાર્યો હતો કોર્ટે પૂર્ણેશ મોદીને જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો પૂર્ણેશ મોદીના વકીલ કોર્ટમાં જવાબ રજૂ કરવાના છે આના જ મુદ્દે વધુ વિગત પણ મેળવીશું અમારી સાથે સંવાદતા કીર્તેશ અહીંયા સીધા જોડાઈ ચૂક્યા છે કીર્તેશ જે રીતની આ વિગત સામે આવી છે અત્યારે જવાબ રજૂ કરવા માટે કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો પુણેશમંતિના વકીલ કોર્ટમાં જવાબ રજૂ કરવાના છે હાલ શું અપડેટ પ્રાપ્ત થઈ રહી છે હા બિલકુલ જે પ્રકારે રાહુલ ગાંધી સામે માનહાનીનો કેસ હતો અને એ કેસમાં રાહુલ ગાંધી દોષિત ઠેરવાયા હતા જો કે ચીફ કોર્ટે તેમને બે વર્ષની સજા આપતા રાહુલ ગાંધી થોડા દિવસ પહેલાં જ સુરત આવીને કહી શકાય કે ઉપલી અદાલત એટલે કે સેશન્સ કોર્ટમાં કેસને પડકારો હતો અને આ કોર્ટને લઈને આજે હિયરિંગ હોવાને લઈને સવારના સમયે રાહુલ ગાંધી જે કેસને પડકારો હતો તેમાં કોર્ટના સેશન્સ કોર્ટના આદેશ બાદ રાહુલ ગાંધીના વકીલે જરૂરી દસ્તાવેજ રજૂ કરતા ખાસ કરીને પુણેશ મોદી કે જે સુરતના ધારાસભ્ય છે જેમને માનહાનિનો દાવો રાહુલ ગાંધી ઉપર કર્યો હતો તેઓના વકીલ દ્વારા એક જવાબ રજૂ કરવામાં આવ્યો હતો જોકે ગણતરીની મિનિટો પહેલાં જ પુણેશ મોદી આ જવાબ સાથે સુરતની સેશન્સ કોર્ટમાં હાજર થયા છે થોડીક જ વારમાં જવાબ સબમિટ કર્યા બાદ બહાર આવીને આ મામલે મોટા ખુલાસા કરશે પણ જે પ્રકારે બે હજાર ઓગણીસની ચૂંટણીમાં જે પ્રકારે રાહુલ ગાંધીએ મોદી સન્નેમને લઈને ટીકા કરી હતી તેને લઈને સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી પર બદનક્ષીનો કેસ કર્યો હતો અને આ બદનક્ષીના કેસમાં તેઓ દોષિત ઠેરવાતા તેમને સુરતની ચીફ કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી અને આ જ કેસમાં કહી શકાય અપીલમાં એટલે કે સેશન્સ કોર્ટમાં રાહુલ ગાંધી અપીલમાં ગયા હતા અને તેની પહેલી ઇયરિંગ આજે હોવાને લઈને પહેલી જ ઇયરિંગમાં પૂર્ણેશ મોદીને પોતાના તરફથી જવાબ રજૂ કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો ગણતરીની મિનિટો પહેલાં જ પૂર્ણેશ મોદી પોતાના વકીલ સાથે કોર્ટ રૂમ પહોંચ્યા છે બિલકુલ કીર્ત આભાર માહિતી બદલ તો રાહુલ ગાંધી માનહારી કેસમાં આજે પૂર્ણેશદીના વકીલ કોર્ટમાં જવાબ રજૂ કરશે કોર્ટે આદેશ કર્યો હતો પૂર્ણેશપુદીને જવાબ રજૂ કરવા માટે જેને લઈને પૂર્ણેશ મોદી તેઓના વકીલ સાથે કોર્ટ ખાતે પહોંચ્યા છે મિશન બે હજાર ચોવીસ માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષની કવાયત તેજ થઈ છે મિશન બે હજાર ચોવીસ માટે સી આર પાટીલની કવાયત સામે આવી છે બુથ સશક્તિકરણ અભિયાન હેઠળ દરેક જિલ્લાનો પ્રવાસ કરશે આજે વડોદરા શહેર અને જિલ્લા હોદ્દેદારોને તેઓ મળશે ધારાસભ્યો સાંસદની સાથે બેઠક કરી ચર્ચા કરશે લોકસભા બેઠક દેઠ બુથ મજબૂત કરવા ભાર મૂકવામાં આવશે નબળા બૂથોને સુધારવા માટે પણ તેઓ માર્ગદર્શન આપશે ખાસ કરીને આ પહેલા નવસારી સુરત જિલ્લામાં તેઓ બેઠક કરી ચૂક્યા છે વિધાનસભા ચૂંટણી પહેલા વન ડે કાર્યક્રમ હેઠળ આ પ્રવાસ તેમણે કર્યો હતો પટેલ આવતીકાલે પાટણના પ્રવાસે જશે લોકસભા ચૂંટણી પૂર્વે સીએમ પાટણની મુલાકાત લેવાના છે ભાજપ કાર્યકરો પક્ષના વિવિધ સંગઠનો સાથે તેઓ બેઠક કરશે પાટણ મહિલા મોરચો પદાધિકારીઓ સાથે તેઓ બેઠક કરવાના છે વિવિધ સેલના આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સીએમ ચર્ચા કરશે યુનિવર્સિટી કન્વોકેશન હોલ ખાતે આ બેઠક કરવાના છે વિકાસના કામોને લઈને જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરશે તો છોટાઉદેપુર ચેકડેમમાં બે બાળકો ડૂબ્યા હોવાની વિગત છે નહાવા પડેલા ત્રણ બાળકો પૈકી બે લોકોના મોત થયા છે ડોન બોસ્કો હાઇસ્કુલમાં ભણતા બાળકો નજીકના ચેકડેમમાં ગયા હતા નહવા માટે સ્થાનિકોએ રેસ્ક્યુ કરી મૃતદેહને બહાર કાઢ્યા છે સાતમા ધોરણમાં ભણતા હતા આ બાળકો વલસાડના અતુલ નજીક નેશનલ હાઇવે અડતાલીસ પર ગમખોર અકસ્માત સર્જાયો છે ટાયર ફાટતા ટેમ્પો ડિવાઈડર કુદાવી રોંગ સાઇડ ઉપર આવતા અકસ્માત સર્જાયો છે ટેમ્પોએ અન્ય બે વાહનોને પણ અડફેટે લીધા હતા ટેમ્પોમાંથી એક વ્યક્તિ બ્રિજને નીચે પટકાયા હોવાની માહિતી છે અને એક વ્યક્તિ કન્ટેનરમાં ફસાતા તેને ભારે જાહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો અકસ્માતમાં છ લોકો ઈજાગ્રસ્ત થયા છે તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે હાલ ત્રણ લોકોની હાલત વધુ ગંભીર છે ઘટનાના પગલે નેશનલ હાઇવે અડતાલીસ ઉપર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે ભરૂચ ખાતે કારલીથી જંબુસર આવતી બસને અકસ્માત નડ્યો અકસ્માત થતાં બસ કાંસમાં ઉતરી જે ઘટનામાં એક વૃદ્ધનું મોત થયું છે જ્યારે વિદ્યાર્થીઓ સહિત વીસ જેટલા મુસાફરોને ઇજા પહોંચી છે ઇજાગ્રસ્તોને એકસો આઠ મારફતે જંબુસર વડુ અને વડોદરા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે નોંધનીય છે કે છેલ્લા ત્રણ મહિનાથી જંબુસરની આઠ બસોના અકસ્માતમાં અત્યાર સુધી ત્રણ લોકોના મોત થઈ ચૂક્યા છે પિલુદરાથી કારેલી પિલુદરા વેડજ અને ગજરાથી પેસેન્જર અને સ્ટુડન્ટ્સ બેઠા હતા ટોટલ આમાં એંસી પેસેન્જર હતા કાકા જે એક્સપર્ટ છે એ દરવાજામાં જ ઊભા હતા ઘણીવાર કહેવા છતાં તે અંદર આવ્યા નહીં અને લગભગ બધા પેસેન્જરો દરવાજા ખંજ સુધી ફિટો ફીટે જ હતા ગાડી જેવી ખાડામાં પસરે એમાં કશાક તૂટવાનો અવાજ આવ્યો જેના કારણે ગાડી સીધી ઉતરી ગઈ છે નીચે તો વારાહી માર્કેટયાર્ડમાં જીરાના ઐતિહાસિક ભાવ બોલાયા છે માર્કેટયાર્ડમાં જીરાનો ભાવ ઐતિહાસિક સપાટી પર પહોંચતા મોટી સંખ્યામાં ખેડૂતો જીરું વેચવા આવી રહ્યા છે ચાલુ વર્ષે વીસ કિલો જીરાનો ભાવ નવ ને પાર પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો એક બાજુ કમોસમી વરસાદે રોકડિયા પાક સહિત તમામની દશા બગાડી નાખી છે પરંતુ અહીં તો કમોસમી વરસાદ પણ કંઈ બગાડી ના શક્યો અને ખેડૂતોને જીરાના ઐતિહાસિક ભાવ મળ્યા આજ પહેલા ખેડૂતોને ભાવ અગાઉ ક્યારેય મળ્યા ન હતા ગયા વર્ષ કરતા લગભગ ડબલ જેટલો ભાવ ખેડૂતોને આ વર્ષે જીરાનો મળી રહ્યો છે ખેડૂતો

જીરું વેચવા આવેલો તો સારા સંતોષકારક ભાવ મળી રહ્યા છે નવ હજાર છસો ની આજુબાજુ ભાવ અમને મળી રહ્યા છે બહુ સારા ભાવ પડ્યા છે ખેડૂતોને રેકોર્ડ બેર ભાવ મળ્યા છે આવા ભાવ જીવનમાં ક્યારેય પડ્યા નથી કદાચ કોઈ વિચારે નહીં એવા ભાવ પડ્યા છે આજે જે જીરાના ભાવ મળ્યા છે એ નવ હજાર ને ભાવ છે જે ઇતિહાસમાં પહેલી વાર આવા ભાવ મળી રહ્યા છે આજની જીરાની બોરીની આવક છે પાંચસો થી છસો બોરીની આવક છે પાટણ જિલ્લાના ખેડૂતોને સતત માવઠાના મારે ક્યાંક પાયમાલ કરી નાખ્યા હતા પરંતુ આ વચ્ચે અત્યારે ખેડૂતો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે દ્રશ્યો હું તમારે બતાવીશ દ્રશ્ય છે વારાહી માર્કેટ યાર્ડને જ્યાં જીરાના ઐતિહાસિક ભાવ બોલાયા છે પ્રતિ વીસ કિલોએ નવ હજાર ચારસોથી લઈને નવ હજાર છસો સુધી ખેડૂતોને પ્રતિ વીસ કિલોએ આ જીરાના ભાવ મળી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે આજ દિન સુધી જીરાના ક્યારેય આવા ભાવ બોલાયા નથી એટલે ચોક્કસ કહીએ કે વારાહી માર્કેટ યાર્ડમાં જે જીરાના ભાવ અત્યારે મળી રહ્યા છે તેને લઈને ખેડૂતોમાં સંતોષ જોવા મળ્યો છે કારણ કે માવઠાએ ક્યાં ખેડૂતોને જે નુકસાની કરી હતી હતી પરંતુ જીરાના ભાવ સારા મળતા હતા નુકસાની ક્યાંક ખેડૂતોને હવે સરભર થઈ રહી એટલે ચોક્કસ કહીએ કે સરહદી વિસ્તારમાં ઘર આંગણે જ ખેડૂતોને જે વારાઈ માર્કેટ યાર્ડ છે ત્યાં પોષણક્ષમ જીરાના ભાવ મળી રહ્યા છે ખેડૂતો જીરો વેચવા આવી રહ્યા છે સાથે જ જે ખેડૂતોને આશા છે કે સારા ભાવ મળે તેવા જ ભાવ માર્કેટ યાર્ડમાં મળી રહેતા હાલ ખેડૂતો ખુશ જોવા મળી રહે એટલે ચોક્કસ કહીએ કે વારાઈ એપ એમસી માર્કેટ યાર્ડમાં અત્યારે જીરાના પ્રતિ વીસ કિલોએ નવ હજાર સો જેટલા ભાવ બોલાઈ રહ્યા છે અશરફ ખાન ન્યૂઝ એટીન પાટણ ખંભાળિયા એપીએમસીમાં જીરાની આવકમાં સતત વધારો થતા જોવા મળી રહ્યો છે મહિનામાં જીરાના ભાવ વીસ કિલોએ આઠ હજાર કરતાં વધુની તેજી જોવા મળી ખેડૂતોને સારા બજાર ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે દ્વારકા જિલ્લામાં ખેડૂતોએ જીરુંનું મોટા પાયે વાવેતર કર્યું હતું ત્યારે આ વર્ષે કમોસમી વરસાદના કારણે ઉત્પાદન ઘટ્યું છે પરંતુ બજાર ભાવ જીરુના સારા રહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે જીરુંના ભાવ વીસ કિલોના આઠ હજાર ઉપર પહોંચતા જીરુંની ખરીદ પ્રક્રિયામાં વધારો જીરુના પાકની આવક સતત આવી રહી હોય ત્યારે સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે બજારોમાં સારો ભાવ મળતા જીરુના પાકોની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સારા ભાવ બજારમાં મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે સારા બજાર ભાવ રોકડેથી મળતા હોય ત્યારે ખેડૂતો હાલ બજારોમાં ધડાધડ જીરુ વેપારીઓને ભાવ આપી રહ્યું છે ખંભાળિયા માર્કેટ યાર્ડમાં જીરોની આવક ત્રણ હજાર મણની આસપાસ છે ગત વર્ષની સરખામણીએ આ વખતે આઠ અને આઠ સુધીના ભાવ મળેલ છે ગત ગત વર્ષે તે જીરાના ભાવ પાંત્રીસો થી આડત્રીસો જેવા મળતા હતા ગયા વર્ષે જીરો ભાવ પાંત્રીસો થી સાડા ચાર હજાર સુધી ભાવ હતા આ વખતે સાડા સાત હજાર થી આઠ હજાર એકસો પચાસ બસો સુધી ભાવ થયા છે અને ખેડૂતોમાં ખુશી છે ગયા વર્ષે જીરાના ભાવ પાંત્રીસો થી પિસ્તાલીસો ના હતા અને આ વખતે ભાવજીરાના હાથ હજાર થી આઠ હજાર એકસો પચાસ સુધીના ના ખેડૂત બહુ ખુશ છે